એમ ગ્લેડ કે હું બહુ નસીબદાર છું કે મને રવિન્દ્રસિંહ જેવા હસબન્ડ મળ્યા છે કે જે બેકબોન બનીને મારી સાથે ઓલવેઝ છે, કે જ્યાંથી અમે રિલેશનશીપમાં આવ્યા ત્યારથી મારી મેન્ટાલિટી સાથે, મારા થોટ્સ સાથે, મારી કાર્ય કરવાની કંઈક ઈચ્છા છે, હું કંઈક કરવા માગું છું, કંઈક આગળ વધવા માગું છું, તો ઓલવેઝ મને પુશ કરી છે, રાધર દેન કે મને એમ કીધું છે કે નહીં તું બેસી જા, એન્જોય કર લાઈફ તને જે મળી છે, એવું કહેવાને બદલે મને કીધું છે કે હંમેશા તારે લાઈફમાં જે કરવું છે તું કરી શકે છે, ને ઈ ઓલવેઝ સપોર્ટિવ, ઓલવેઝ. એમ જનરલી કહેવાય કે ઓપોઝિટ એટ્રેક્ટ્સ ઈચ અધર, કે ભાઈ વિરોધાભાસી મેન્ટાલિટી જ એકબીજાને આકર્ષિત કરે છે. તો મારા અને રવિન્દ્રસિંહના થોટ્સ છે એ કાઇન્ડ ઓફ ડિફરન્ટ છે, બટ અમારો વે, અમારો પાથ છે ઈ યુનાઇટ છે, કે એ હું જ્યાં મારી ખામી છે તો એ પૂરી કરે છે, એમની ખામી છે તો હું પૂરક બનું છું. લાઈફમાં એક આદર્શ લગ્ન જીવન કોઈનું નથી હોતું, વાત આવે છે સ્વીકૃતિ, સમજણ અને પ્રેમથી એ રિલેશનશીપને નર્ચર કરવાની, તો એ અમારાથી બનતા એવા પ્રયત્ન કરીએ છીએ. તો એવી જ રીતે કે જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે એકબીજા સાથે બહુ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, કે એ જામનગર હોય છે ત્યારે સાથે રહીએ છીએ, વિચારો જે એકબીજાના થોટ્સ છે એની આપલે કરતા હોઈએ છીએ, અને અમારા બંને તરફથી એવી એક કાળજી લેવામાં આવે કે જે બી ફિલ્ડ છે બરાબર, તો એ ફિલ્ડ પૂરતું મર્યાદિત રાખીને ઘરના એટમોસ્ફિયરમાં, ફેમિલી એટમોસ્ફિયરમાં એને ઇન્વોલ્વ ના કરવામાં આવે, એમનો કોઈ મેચ ઇનકેસ ઓફ સારો નથી જતો, તો પછી ઘરે આવીને એમનો મૂડ અમારા માટે ટોટલી ચીયરફુલ, લાઈક એકદમ જોયફુલ હોય છે, કે એનું પ્રેશર, એનું જે એક માઇન્ડસેટ છે તે અમારા ઉપર હાવી નથી થતું. તો આ એક બહુ સારી હેબિટ છે કે જે હું એમના પાસેથી શીખું છું, કે તમારા વર્ક ફ્રન્ટનું પ્રેશર કેવી રીતના ટેકલ કરવું, હેન્ડલ કરવું, તો એ મારા હસબન્ડને બહુ સારી રીતના મેનેજ કરતા આવડે છે. મારું એક ડ્રીમ હતું કે જ્યારે મારા લગ્ન નહોતા થયા એ પહેલાંનું, કે હું સિવિલ સર્વિસીસની એસ્પિરન્ટ રહી ચૂકી છું, અને સાથે સાથે મેં ડિફેન્સ સર્વિસીસ માટે પણ પ્રયત્ન કરેલા, પણ ડેસ્ટિની કયો કે સદનસીબ કયો કે રવિન્દ્રસિંહ સાથે મારા લગ્ન થયા, દેન આફ્ટર આ વિચાર ક્યાંક ને ક્યાંક હૃદયના ખૂણે હતો જ કે મારે સોશિયલ વર્ક અથવા તો લોકોની સેવા માટે કંઈક કરવું છે. તો વિચાર આવ્યો કે ભાઈ શા માટે એક પ્લેટફોર્મ ક્રિએટ કરવામાં આવે, અને એ પ્લેટફોર્મ ઉપરથી અમે વર્ક ફ્રન્ટ ઉપરથી અમે કરી શકીએ. એટલે અમારું શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છે, સાથે સાથે કણી સેના છે, અને હું બીજેપીમાં પણ જોડાયેલી છું. તો એ એક કમ્બાઇન્ડ વિચારધારા હેઠળ અમે સામાજિક લેવલ ઉપર કાર્ય કરતા હોઈએ છીએ. તો હું એક નાનકડો દાખલો આપવા ઈચ્છીશ કે છેલ્લા સમયમાં અમે 8-10 ગામડાઓની વિઝિટ કરેલી છે બરાબર, કે જે સાવ લોકલ અને બેઝિક લેવલથી, તળિયાના લેવલથી જેને કહી શકાય, કે એ ગ્રાઉન્ડ લેવલનું વર્ક અમે કરીએ છીએ. ત્યાં બહેનોને મળીએ છીએ, ખાસ કરીને બહેનો માટેનું એક જે સમાજમાં એમને ઉપર લઈ આવે, એમની માનસિકતાને આપણે ઉપર લઈ શકાય એ માટે બહેનોને મળીએ છીએ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી બી બહેનો માટેની યોજનાઓ છે, બાળકો માટેની યોજનાઓ છે, વૃદ્ધો માટેની યોજનાઓ છે, વિધવાઓ માટેની છે, સિલાઈ મશીન ગવર્મેન્ટ આપે છે, સહાય કરે છે, લોનની સહાય છે, એવી વિવિધ યોજનાઓ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે મહિલાઓને, તો એ યોજનાઓ વિશે બહેનોને અવગત કરાવવામાં આવે છે, અથવા તો જે બહેનોને જાણકારી છે તો એ કઈ જગ્યાએ એમનું કામ અટકે છે, અથવા તો કંઈક એવા પરિબળોના હિસાબે એ વસ્તુ આગળ નથી વધતી, અથવા તો એમનો લાભ નથી લઈ શકતા, તો હું પર્સનલી માં ઇન્વોલ્વમેન્ટ લઉં છું, એમનું કામ બને એટલી ઝડપે પૂરું કરી શકાય, એમની યોજનાઓનો લાભ મળે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન છે બરાબર, આ ઉપરાંત શૌચાલય માટે સબસિડી આપે છે ગવર્મેન્ટ, તો એ બધી નાની નાની વિગતોથી અવગત કરાવીએ છીએ, જેમ મેક્સિમમ બહેનોને લાભ મળે, અથવા તો એક દીકરીને અથવા તો એક કુટુંબના કોઈ પણ વડીલને લાભ મળે માટે જાગૃતતા કેળવાય, કે તમે બીજા પાસે માગવા જાઓ છો તો એના કરતાં ગવર્મેન્ટ જ તમને આટલી સહાય કરે છે, તો શા માટે તમે એમનો લાભ નથી લેતા. આ એક મુદ્દો છે. સેકન્ડ વાત છે કે એક સામાજિક રૂઢિચુસ્તતા જે કહી શકાય, કે જો એક માતા મેચ્યોર અને બ્રોડ માઇન્ડેડ થશે તો તે પૂરા પરિવારને એક સારી રસ્તા અને સારા રસ્તા ઉપર આગળ વધારશે, આખા કુટુંબને એ પંથ ઉપર લઈ જશે. અમારે એકચ્યુઅલી અત્યારે 6 હોર્સિસ છે અમારા ફાર્મ હાઉસ ઉપર, અને આઈ એમ ગ્લેડ કે એમને ક્રિકેટ પછીનો સૌથી વધારે લગાવ હોય તો એમના હોર્સિસ પ્રત્યે છે. તો એ ડેઈલીનું એમનું રૂટીન છે કે ઘરે હોય ત્યારે એ ફાર્મ હાઉસ ડેઈલી વિઝિટ કરે છે, એમના ઘોડાની સાથે એક ઇન્ટિમસી છે, તો એમની સાથે વાત કરવી, એમને પંપાડવા, એમની સાથે એક પ્રેમાલાપ કરવો, તો એમની એક રૂટીનની જ્યારે જ્યારે ઘરે હોય છે ત્યારે આ એક એમનો નિત્યક્રમ છે. અને
એમ મારી લાઈફમાં મીન્સ કે અમારા મેરેજ ત્યાં, દેન આફ્ટર આઈ એક્સેપ્ટ કે ભાઈ મને પહેલાં હોર્સ રાઇડિંગ મેં કોઈ દિવસ કરેલું નહોતું, બટ એમણે મને શીખવ્યું કે ભાઈ કેવી રીતના ઘોડેસવારી કરવી અને કેવી રીતના એક હોર્સની સાથે એનું શું નાનામાં નાની બાબત હોય તે એનાથી મને વાકેફ કરાવી કે ઈ ઘોડાને લઈને એટલા મીન્સ લાઈક નોલેજેબલ છે કે દરેક માઇન્યુટ ઘોડા રિલેટેડ બાબતથી પરિચિત છે. જામનગરમાં છે અમારે એમપી પૂનમબેન છે બરાબર, ઘણા ઘણા એના વસુબેન હતા, તો બહુ સારી પર્સનાલિટીઝ છે કે જે લોકો અને ડિગ્નિટરીઝ છે કે જે રાજકારણને પોતાની ટેલેન્ટ, પોતાની આવડત, પોતાનું એક જે લોકસેવા કરવાનો એક જે ચામ છે, એમની એક કાબિલિયત છે, એ અત્યારે કરી રહ્યા છે. તો આઈ એમ રિયલી ગ્લેડ બરાબર. અને સો મેની ઇન્સ્પિરેશનલ પર્સનાલિટીઝ ઓવર ધેર, કે પોલિટિક્સમાં ઘણી બધી એવી પર્સનાલિટીઝ છે. સ્ટીલ વી નીડ ટુ વર્ક હાર્ડ કે ભાઈ લેડીઝ જે છે, મહિલાઓ છે, એ સમાજ સેવાના પ્લેટફોર્મ ઉપરથી પોલિટિક્સમાં જોડાય બરાબર. કેમકે સમહાવ ક્યાંક ને ક્યાંક મહિલાઓ રિસ્ટ્રિક્ટ કરતી હોય છે પોતાની જાતને કે ભાઈ એ પ્લેટફોર્મ છે, પણ કંઈક તમારે ચેન્જ જોતો હોય, પોઝિટિવ ચેન્જ જોતો હોય, કંઈક બદલાવ જોતો હોય, બિકોઝ આપણે કમ્પ્લેન્સ બહુ બધી કરતા હોઈએ છીએ, ફરિયાદ આપણી પાસેથી બહુ છે, પણ એને સુધારવાની તક આવે કે આપણે તો આપણે એમાં ઇન્વોલ્વમેન્ટ લેવું પડશે. ફર્સ્ટ ઓફ ઓલ કે એમની એક હાર્ડવર્ક કે જે મને કહે છે, જનરલી ઘરે હોય ત્યારે અમારી વાત થતી હોય તો એ મને સમજાવે કે કેવી રીતના લાઈક બહુ સામ લોઅર મિડલ ક્લાસમાંથી ક્લાસ ઉપરથી આવેલો એક દીકરો, કે એનું બોર્ન એન્ડ બ્રોટર સાવ લોઅર મિડલ ક્લાસમાંથી આવેલું છે, અને અત્યારે જ્યારે એ વર્લ્ડ ફેમસ સેલિબ્રિટી બને છે, સ્પોર્ટ્સ પર્સન બને છે, ઇન્ડિયા માટે કન્ટ્રીબ્યુટ કરે છે, ત્યારે એમનું જે ડેડિકેશન છે, જે હાર્ડવર્ક છે, એ અનમેચેબલ છે. એટલે મારે જનરલી એક વાત થતી હોય કે ભાઈ ક્રિકેટ બંગલો છે જામનગરમાં, આપને ખ્યાલ હશે, તો ત્યાં રનિંગની ને જોગિંગની વાત કરે તો મને એક જ એમનું કહેતા કે રીવા મેં કન્ટિન્યુઅસલી 20-20 ચક્કર હું મારતો બરાબર, કે વિધાઉટ બ્રેક સવાર સાંજ ક્રિકેટ ક્રિકેટ અને ક્રિકેટ, એના સિવાય કે મગજમાં કશું જ ન ચાલતું. અને સેકન્ડ એક પ્રેશર, મેં જેમ કીધું એમ કે ભાઈ પ્રેશર સસ્ટેન કરવાની એમની કેપેબિલિટી છે, કેમકે ઘણી વખત હું ફ્રસ્ટ્રેટ થઈ જતી હોઉં તો મને કહે છે કે લાઈફમાં આ બધી વસ્તુ કોમન છે, દે આર કમિંગ ફ્રીક્વન્ટલી, કે એ આવતું જ રહેશે આવતું જ રહેશે. યુ શુડ પ્રિપેર યોર સેલ્ફ, કે તમારે તમારી જાતને તૈયાર કરવાની છે, એક મોટિવેશન, એક પ્રેશર હેન્ડલ કરવાની એમની ટેકનિક છે, એ ગજબ છે. હું આ વિચાર ઉપર એક વાત કહેવા ઈચ્છીશ કે મહત્વ કરતાં એની જે એક સ્ત્રી ભોગ આપે છે, જેને હોમ મેકર કહેવામાં આવે છે હવે, તો એક હોમ મેકરની રિસ્પોન્સિબિલિટી એક જોબ કરનારી વ્યક્તિ છે એના કમ્પેરિઝનમાં ઇક્વલ છે. તમે જોવા જાઓ કે એક સ્ત્રીને તમે ઓબ્ઝર્વ કરશો કે સવારથી લઈ અને સાંજ સુધી એ 3 ટાઈમનું જમવાનું બનાવશે, એ એમના બાળકોને સાચવશે, એ એમના હસબન્ડનું ધ્યાન રાખશે, નાની નાની કોઈ પણ વાતથી એ વાકેફ હોય છે, ઘરની પરિસ્થિતિથી વાકેફ હોય છે, બચત કરશે. તો આ દરેકે દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ત્રી જે ઘરકામ કરે છે, કે જે હોમ મેકર કહેવાય છે, મલ્ટીટાસ્કર કહેવાય છે બરાબર, તો એને એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું. વાત આવે છે કે પરિવાર તરફથી એક્સેપ્ટન્સ, કે ઘણા એવું વાત આપણે સાંભળીએ છીએ કે ભાઈ આખો દિવસ ઘરમાં જ રહ્યો છો, તમારે શું કામ હોય છે. તો એ બહુ મોટું સ્ટેટમેન્ટ છે કે ઘર, કે તમે એક પુરુષને એમ કહો કે સવારથી સાંજ સુધી તમે ઘરે રહ્યો અને સંભાળો, તો એ ક્વાઇટ ઇમ્પોસિબલ છે. કેમકે સ્ત્રીનો જન્મ, કે એમને મલ્ટીટાસ્કિંગ કુદરતે પહેલેથી બક્ષિસ આપેલી છે, તો એ એક્સેપ્ટન્સની વાત છે કે તમે એને સ્વીકૃતિ આપો કે એ નાનું કાર્ય કરે છે, આખા દિવસમાં તમારા ઘરને ઘર બનાવે છે, કે પુરુષ કમાઈને સ્ત્રીના હાથમાં રૂપિયા આપે છે બરાબર. એટલું જ મહત્વનું છે કે સ્ત્રી એ લક્ષ્મીનો સદુપયોગ કરીને એક આખું ઘરને રહેવા લાયક બનાવે છે. હું ઘણા સિટીઝ ફરી છું ઇન્ડિયાના, એબ્રોડ બધી વિદેશમાં પણ ગયેલી છું, એટલે ત્યાંના કપલ્સને આપણા કપલ્સને ઓબ્ઝર્વ કરું તો ઘણો બધો ડિફરન્સ છે, માનસિકતાથી લઈ, રહેણીકહેણીથી લઈ, એકબીજાના રિસ્પેક્ટથી લઈ, ઘણું બધું. ફોરેન કન્ટ્રીઝમાં છે તો અહીંયા જેમ કે સપોઝ કે એક્ઝામ્પલ, કોઈ દંપતીને બાળક છે તો એની 50-50% જવાબદારી એ પતિ પત્ની બંને નિભાવતા હોય છે, રાઈટ, કે ભાઈ માં છે તો એની જ જવાબદારી નથી કે એ જ ડાયપર બદલે, પિતા છે તો એ બી બદલશે,
તો ત્યાં એક આખું અલગ કલ્ચર છે, બરાબર, કે ત્યાં બે કમાય છે, બે વ્યક્તિ સાથે મેનેજ કરે છે અને એવું છે. ઇન્ડિયાની વાત આવે તો ઇન્ડિયામાં સિટીઝમાં ઘણી બ્રોડ માઇન્ડેડ હવે આપણે થવા લાગ્યા છે કે હસબન્ડ વાઈફ છે કે બે કપલ જે છે તો એમાંથી બે પાર્ટનર્સ અર્નિંગ પણ કરે છે, ઘરને પણ પેરેલલ સંભાળે છે, બાળકોને પણ સંભાળે છે, કેમકે હવે આપણે બહુ ફાસ્ટ યુગમાં અત્યારે જીવીએ છીએ, રાઈટ? તો એક ઇન્ટિમસીને મેન્ટેન કરીને પોતાની લાઈફને ડેવલપ કરવી, અને અલ્ટિમેટલી મેરેજનો મતલબ જ્યારે તમે લગ્ન ગ્રંથિથી બંધાવ છો ત્યારે બે પરિવાર બંધાય છે, બે વ્યક્તિની સાથે સાથે. અને સેકન્ડરી છે કે એ બે વ્યક્તિ મેરેજ કરીને પોતાની જાતને ડેવલપ કરે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે, બરાબર, અધોગતિ ના કરે, કીપ મૂવિંગ ફોરવર્ડમાં અને સારી રીતના, અને એ જ આખું લગ્ન જીવનનું એક આખું સાતત્ય છે. તો સિટીઝમાં સમહાઉ ક્યાંક પુરુષોની મેન્ટાલિટી ધીમે ધીમે અપગ્રેડ થાય છે, દે આર એક્સેપ્ટિંગ કે ભાઈ મારી જે પાર્ટનર છે, મારી જે વાઈફ છે, મારી અર્ધાંગીની છે, હવે એ અર્નિંગ મેમ્બર પણ છે, એના પાસે પણ જવાબદારી છે. તો ક્યાંક ને ક્યાંક એક્સેપ્ટન્સ છે. જ્યારે ગામડાઓમાં જતા હોઈએ છીએ તો હજી એ બાબતની સ્વીકૃતિ નથી.